હેલો આજે આપણે ધોરણ પાંચ નંબર બે સાપ અને મદારી તેના વિશે જોઈએ હું આર્યનાથ છું હું કઈક એવું ખાસ કરી શકું છું કે જે તમારા કોઈ ના કરી શકે આર્યનાથ છે તે શું કે છે કે હું એવું કઈક ખાસ કરી શકું છું કે જે તમારા કોઈ ના કરી શકે શું તમે જાણો છો હું બિન વગાડી શકું છું શું કે છે કે શું તમે જાણો છો હું બિન વગાડી શકું છું તમને થશે તમને એટલે કે આશ્ચર્ય આશ્ચર્ય થવું હા હું વગાડી અને નચાવી શકું છું શું કે છે તો કે હું બિન વગાડી અને સાપ ને નચાવી શકું છું અહીંયા આકૃતિમાં જે આ બતાવેલું છે તે બિન છે મેં આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે શું કે છે

તો કે અમારા બધામાં મારા દાદા રોશનનાથજી છે તે ખૂબ જ પ્રખ્યાત છે તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા તે સરળતાથી શું કરી શકતા હતા તો કે ઘણા ઝેરી સાપ ને અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહે છે રોશનનાથજી છે તે તેના ભૂતકાળની ઘણી બધી વાતો છે તે અમને કહેતા આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ ચાલો આપણે તેની વાર્તાને સાંભળીએ નાગ આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં ભરતગુંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે નાગ છે તે શું છે તો કે એક પ્રકારની ભાત જે ક્યાં વપરાય છે તો કે સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં ભરત તથા દિવાલ શણગારવામાં વપરાય છે અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે અમે સાપને વાસની ટોપડીમાં લઈ એક ગામથી થી બીજા ગામ ફરતા અને જ્યારે ગામમાં ઉભા રહેતા ત્યાં અમારી આજુબાજુ ટોળું થઈ જતું પછી અમે અમારી ટોપલીમાંથી સાપને બહાર કાઢતા આપણે આ ચિત્રમાં દેખાય છે કે જ્યારે સાપને ટોપલીમાંથી બહાર કાઢે છે ત્યારે જો આજુબાજુમાં ટોળો જમા થઈ જાય છે પછી લોકો શું કરે છે તો કે ટોપલીમાંથી સાપને બહાર કાઢે છે ખેલ બતાવ્યા પછી પણ લોકો ઊભા રહેતા તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી શું કે છે તો કે ખેલ બતાવ્યા પછી પણ ત્યાં આજુબાજુના લોકો છે તે ત્યાંને ત્યાં ઊભા રહેતા હતા સુકામ તો કે તે બધા જાણતા હતા કે અમારા ડબ્બામાં ઘણા બધા પ્રકારની ઔષધિઓ રહેતી અમે આ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા ઔષધિ એટલે કે દવા આ બધી ઔષધિ ક્યાંથી ભેગી કરતા તો કે જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો મેં આ બધું જ કોની પાસેથી શીખેલું છે તો કે દાદાજી પાસેથી મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોને લોકોની મદદ કરી શકતો કારણ કે કે એ સમયે અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા છે તો ત્યારે મને આનંદ કે હું મારી દવાથી લોકોની મદદ કરી સકતો સુકા આનંદ હતો તો કે એ સમયમાં ડોક્ટર અને હોસ્પિટલ તે ખૂબ જ દૂર હતા તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા તેની મદદ કરવાના બદલે જે બધા માણસો હતા તે શું કરતા તો પૈસા તેને અનાજ આપતા આ આ રીતે રીતે અમે અમારું ગુજરાન ચલાવતા તેનું વિતાવતા હતા ક્યારેક કોઈને સાપ કર્યો હોય તો તે જગ્યાએ મને બોલાવવામાં આવતો ક્યારેક કોઈને જો કોઈ સાપ કર્યો હોય તો ત્યારે તેને બોલાવવામાં આવતો ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે શું કે છે તો કે ડંખના નિશાન પરથી હું એવું ઓળખવાનો પ્રયત્ન કરતો કે તેને ક્યા પ્રકારના સાપે ડંખ માર્યો છે એટલે કે છે તે પછી હું તેના માટે ઔષધિ આપતો પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો તે જોયા પછી તે તેના માટે તેને દવા આપતો પરંતુ તે શું કરતો તો કે હંમેશા હું સમય પર મદદે જઈ શકતો ન હતો તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થઈ જાય છે આપને ખબર જ છે કે અમુક સાપના ડંખથી જ તરત માણસનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પરંતુ બધા બધા સાપ સાપ ઝેરી નથી હોતા છે તે ઝેરી નથી હોતા ક્યારેક ખેડૂતો સાપ સાપ ની બૂમો પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તે સાપ ને પકડી લેતો ક્યારેક એવું બનતું કે આજુબાજુ જે ખેડૂતો હોય તે સાપ સાપ એવી

અમે તેમનું મનોરંજન પણ કરતા તે અત્યારના સમય જેવું ન હતું જયારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હોય છે છે શું તો કે તે સમયમાં આજુબાજુના જે માણસો હતા લોકો હતા તેને મનોરંજન કરાવતા હતા જયારે હું મોટો થયો ત્યારે મારા પિતાજી એ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું

તમે સાપ થી ડરો છો તો શું કામ ડરો છો શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે તમને એવું લાગે છે કે બધા સાપ ઝેરી હોય છે શું તમે કોઈને બિન વગાડતા જોયા છે જો કે વગાડતા જોયા હોય તો તેને ક્યાં જોયા છે પ્રકરણ એક માં તમે જોયું કે સાપ ને કાન હોતા નથી શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે તમે શું માનો છો સાપને કાન હોતા નથી તેવું આપણે પેલા પ્રકરણમાં જોયું પરંતુ સાપ તો પણ સાંભળી શકે છે તો તમને શું લાગે છે કે સાપ બિનનો અવાજ સાંભળી શકે છે આપણે આગળ જોયું તું કે સાપ છે તેને કાન હોતા નથી તે બિનનો સંગીતમય અવાજ સાંભળી શકતો નથી પરંતુ બિનહલે તેમ તે પોતાની ફેરને હલાવે છે લોકો આને સાપ નાચે છે તેમ કહે છે શું કહે છે તો કે સાપ જેવી રીતે બિન હલે તેવી રીતે પોતે પણ પોતાની ફેડને હલાવે છે અને લોકો એને શું કહે છે તો કે સાપ નાચે છે એમ કહે છે આપણે શું કરી શકીએ આર્યનાથ તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા તે શીખવ્યા વગર જ બિનવગડતા શીખી ગયા હતા અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે શું કે છે તો કે અત્યારના દિવસોમાં સાપને પકડી ને તેને રાખવો મુશ્કેલ છે શું કામ તો કે સરકાર છે તેને જંગલી પ્રાણીઓને પકડવા ઉપર શું કર્યું છે તો કે પ્રતિબંધ લગાવી દીધો છે તેને પોતાની પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવી દીધો છે કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે શું કહે છે તો કે અમુક લોકો જે પ્રાણીઓ છે તેને મારી અને તેની ચામડી છે તે મોંઘા ભાવે વેચી નાખે છે હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ લોકો કહે છે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે લોકોએ ક્યારેય સાપ ને માર્યા નથી અને તેમની ચામડી પણ વેચી નથી શું કેવા માગે છે ઈ તો કે લોકો એમ કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખીએ છીએ પરંતુ અમે ક્યારેય પણ સાપ ને કોઈ દિવસ માર્યો નથી અને તેની ચામડી પણ વેચી નથી